નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં લેક્ચર નંબર તેરમાં ફર્સ્ટમાં આગળની ત્રણ સ્ટોરી આપણે જોઈ લીધી છે અને આજે આપણે જોવાની છે લાસ્ટ સ્ટોરી જે સ્ટોરી નથી પરંતુ એક ટૂચકા છે હાસ્યના તેને આપણે જોવાનું છે જેનું નામ છે લેટ્સ લાક ચાલો હસીએ તો ચાલો આપણે બધા તેને સાથે મળીને હસીએ તો પ્રથમ ટૂચકો છે તો ચાલો જોઈએ શું કીધું છે તેમાં ટીચર અને સ્ટુડન્ટનું સ્ટુ ટૂચકો છે તો ટીચર શું કહે છે કે વોટ્સ ધ ડિફરન્ટ બીટવીન મોર્નિંગ એન્ડ ઇવનિંગ સ્ટુડન્ટ વિદ્યાર્થીને ટીચર છે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે કે મોર્નિંગ એટલે કે સવાર અને ઇવનિંગ એટલે કે સાંજમાં શો તફાવત હોય છે સ્ટુડન્ટ છે એ જવાબ આપે છે કેવો જવાબ આપે છે કે ઇન ધ મોર્નિંગ ટીચર્સ કોલ્ડ અસ એટ સ્કૂલ એન્ડ ઇન ધ ઇવનિંગ પેરેન્ટ્સ ડુ ધ સેમ એટ હોમ શું કહે છે આ ટીચરે એને સવાર અને સાંજનો આમ તફાવત પૂછો તો કે તે બંનેમાં શું તફાવત હોય છે સવારે શું હોય છે સાંજે પાંચ સ્ટુડન્ટ છે એને શું દેખાય છે તો પોતાનું જ દેખાય છે એટલે શું કહે છે કે સવારમાં ટીચર્સ કોલ્ડ એટલે કે ગુસ્સે થાય છે અમારા ઉપર સ્કૂલમાં અને સાંજે છે પેરેન્ટ્સ એ જ કામ કરે છે કે સાંજે પેરેન્ટ્સ અમારા ઉપર ઘર પર ગુસ્સે થાય છે તો આ છે એક સરસ મજાનો ક્રમ જ છે ત્યાર પછી એક બીજું છે ફાધર અને સન વચ્ચેનું તો ફાધર શું કહે છે યુ મસ્ટ વર્ક હાર્ડ એન્ડ ડૂ સમથિંગ ગ્રેટ શું કહે છે ફાધર તેના પુત્રને કહે છે તારે કંઈક એવું હાર્ડ એટલે કઠોર સરસ મજાનું એવું કામ કરવું જોઈએ કે સમથિંગ એટલે કંઈક નવીન ગ્રેટ મહાન કામ કરવું જોઈએ સો ધેટ યોર ફેમ સ્પ્રેડ ટુ ઓલ ધ કોર્નર ઓફ ધ વર્લ્ડ પ્રમ પમ એટલે કે પ્રખ્યાતિ સ્પ્રેડ્સ એટલે કે ફેલાવો કે એક કામ થી તું છે એ પ્રખ્યાત થઈ જાય કે ઓલ ધ કોર્નર એટલે કે બદદજ ખૂણે વર્લ્ડ ઓન ઓફ ધ વર્લ્ડ કે દુનિયાના બધા જ ખૂણે તારે પ્રખ્યાતિ ફેલાઈ જાય એવો કોઈક કંઈક સમથિંગ ગ્રેટ એવો કોઈક મહાન કામ કર કે જેનાથી તારે તારી પ્રખ્યાતિ છે દુનિયાના બધા જ ખૂણે ફેલાઈ જાય તો સન કે ધેર ઇમ્પોસિબલ કે તે શક્ય નથી ઇમ્પોસિબલ એટલે શક્ય તો ફાધર પૂછે છે વાય શા માટે તો સન શું જવાબ આપે છે બીકોઝ ધ અર્થ ઇઝ રાઉન્ડ પુત્રને તો બીજું જ મગજમાં છે કે હું એવું કઈ કરું તો કે પૃથ્વી તો ગોળ છે કે તો ચારે ખૂણા કોર્નર એટલે ખૂણાઓ એ ગોળ પૃથ્વી ગોળ છે તો તેને ચારે ખૂણે મારી પ્રખ્યાતિ કઈ રીતના થઈ શકે તો પછી ત્યાર પછી ત્રીજું શું છે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની વાતચીત છે તો ટીચર સ્ટુડન્ટને કહે છે કેન યુ ટેલ મી સમથિંગ એબાઉટ ધ સેવન્ટીન્થ સેન્ચુરી સાયન્ટિસ્ટ શું કહે છે કે કોઈ મને કહેશો સમથિંગ એટલે કે કંઈક એબાઉટના વિશે કોના વિશે તો કે સત્તરમી સેન્ચુરી સત્તરમી જે સદી છે તે ચારના જે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો છે તેના વિશે કોઈ મને કંઈક કહેશો એટલે કે તે વૈજ્ઞાનિકોએ શું શું શોધ્યું છે તેની શોધકળ કરી છે કે આ કયા વૈજ્ઞાનિકો તો આવો પ્રશ્ન આ ટીચર છે સ્ટુડન્ટને પૂછે છે પરંતુ સ્ટુડન્ટ સેવો જ એનો જવાબ શું આપે છે સર્ટેનલી એટલે કે ચોક્કસ મેમ ધ્યાર ઓલ્ડ ડેડ શું કહે છે ચોક્કસ કે તે બધા જે વૈજ્ઞાનિકો છે અત્યારે મરી ગયા છે આ વિદ્યાર્થી તો કહે કે કે ઊંધા ચાલે છે વિદ્યાર્થીઓને ટીચર જે કઈ પૂછે તે તે સવાલ મગજમાં આવતો નથી પણ તો એને જવાબ છે એ સરસ મજાના આપે છે આવા ત્યાર પછી ચોથો જે છે રૂચકો તેમાં શું કહે છે મધુ અને સુમતની વાત છે તો મધુ શું કહે છે વોટ કાઇન્ડ ઓફ ડોગ ઇઝ ધેટ તેની પાસે કૂતરો છે એટલે કહે છે સુમતને કે આ કૂતરો છે કયા પ્રકારનો છે આપણને ખબર છે અત્યારે કૂતરાના પણ ઘણા બધા પ્રકારો હોય છે આપણે શેરીમાં હોય છે પછી ઇંગ્લિશ કૂતરા છે ઘણા બધા હોય છે ઘરે ઘરે રાખતા હોય છે અત્યારે પોલીસ પાસે કૂતરો હોય છે તો આ મધુ છે પૂછે છે કે આ કૂતરાનો કયો પ્રકાર છે તો સુમત શું જવાબ આપે છે ઇટ ઇઝ અ પોલીસ ડોગ કે આ પોલિસ ડોગ છે એટલે કે પોલીસનો કૂતરો છે તો મધુ કહે છે વેલ સારું પણ ઇટ ડઝ નોટ લુક લાઈક અ પોલિસ ડોગ ટુ મી કે મને તો એ કે લાઈક એટલે કે એના જેવો કે આ પોલિશના કૂતરા જેવો લાગતો નથી તો તને કઈ રીતના તે પોલિશના કૂતરા જેવો લાગ્યો તો સુમત શું જવાબ આપે ઇટ્સ ઇઝ પ્લેન ક્લોથિસ શું કહે છે પ્લેન એટલે કે સાદા સાદોથ એટલે કપડામાં કે તે અત્યારે સાદા કપડામાં પોલીસ હોય ને પોલીસ છે ક્યારેક પોતાની વરદીમાં હોય અને ક્યારેક પોતાના સાદા કપડામાં હોય તેવી રીતે આ ભાઈ પણ જવાબ એવો જ આપી દે છે કે અત્યારે કૂતરો છે પોલીસના કૂતરા જો એટલે દેખાતો કે અત્યારે તેણે છે એ વર્દી નથી પહેરી પડતું તે સાદા કપડામાં છે ત્યાર પછી પાંચમું છે ટીચર કહે છે સ્ટુડન્ટને કે ટુડે વી વિલ સ્ટડી અબાઉટ ઓક્સિજન કે જે આપણે છે ઓક્સિજન વિશે ભણશું ઓક્સિજન વોઝ ડિસ્કવરેડ ઇન યર સેવન્ટી સેવન્ટી થ્રી ઓક્સિજન છે એ ક્યારે એનું ઉત્પાદન શોધ ક્યારે થઈ ઓક્સિજનની તો કે સત્તરસો તોતેરમાં ઓક્સિજનની શોધ કરવામાં આવી હતી તો ત્યારે છે ઓક્સિજન શોધાણો હતો એટલે કે કોઈ વૈજ્ઞાનિકે કીધું હતું કે આને ઓક્સિજન કહેવામાં આવે છે પરંતુ અતુલ છે એ ઊંધું સમજે છે એટલે શું કહે છે બટ વોટ ડીડ પીપલ બ્રીથ બિફોર સેવન્ટી સેવન્ટી થ્રી શું કહે છે તો એ કે સત્તરસોને તોતેર પહેલાં જ્યારે ઓક્સિજન શોધ નથી થઈ એ પહેલાં છે એ આ માણસો છે પીપલ લોકો છે એ શ્વાસ કઈ રીતના લઈ શકતા હશે કારણ કે શ્વાસ લેવા માટે શેનો ઉપયોગ કરીએ ઓક્સિજનનો ઉપયોગ કરીએ શ્વાસ તો એ પહેલાં પણ લેતા જ હશે ભાઈ અતુલને એ ખબર નથી કે એ પહેલાં પણ લેતા જ હશે પરંતુ તેને નામ ઓક્સિજન છે કે આને ઓક્સિજન કહેવાય એવું સત સેવન્ટીન સેવન્ટી થ્રીમાં એટલે સત્તરસોને તોતેરમાં આપવામાં આવેલું છે ત્યાર પછી છઠ્ઠું છે પોલીસમેન પોલીસમેન શું કહે છે વાય ડીડ નોટ યુ સ્ટોપ વેન યુ સો ધ જીબ્રા ક્રોસિંગ શું કહે છે કે શા માટે કે ઝીબ્રા ક્રોસ જ્યારે ઝીબ્રા ક્રોસિંગ એટલે શું થાય કે રોડ ઉપર એક સિગ્નલ છે એવું કે જે આવું ઝીબ્રા ક્રોસિંગ આવે છે ત્યારે આપણે વાહન છે સ્ટોપ કરી દેવામાં આવે છે તો પોલીસ કહે છે કે તું શા માટે જ્યારે હું ઝીબ્રા ક્રોસિંગ આવે છે ત્યારે તું તારી ગાડી છે સ્ટોપ નથી કરતો તો ભાઈને શું સમજાય છે કે જીબ્રા એટલે પેલા જીબ્રા જે પ્રાણી છે તે એટલે શું કહે સચ એનિમલ શુડ બી કેપ્ટ ઇન ધ ઝૂ એ કે થોડા કે પ્રાણીઓ છે એ આપણે ઝૂમા પણ રાખવા જોઈએ કે કે થોડા પ્રાણીઓ પણ રાખવા જોઈએ હવે સાતમું છે ટીચર એના પછીના પેજમાં છે ચલો એના પછીનું પેજ જોઈએ શું કહે છે સાતમામાં ટીચર વોટ ઇઝ ધ આઉટર કવર ઓફ ધ ટ્રી કોલ્ડ એટલે શું કહે છે ત્રીનું જે બારનો ભાગ છે બહારની જે પળ છે તેને આપ શું કહેવામાં આવે છે તો જોન કહે છે આઈ ડોન્ટ નો કે મને ખબર નથી તો ટીચર શું કહે છે બાર્ક જોન બાર્ક એટલે બાર્ક એટલે કે છાલ ઉપરની છાલ હોય છે તે એટલે કે ઝોન એને બાર કહેવાય એમ કહે છે તો આ ઝોન શું સમજે છે બાર એટલે છાલ થાય છે પણ આ ઝોન છે બાર કેટલે બીજું પણ થાય છે તો કે ભસવું તો આ ભાઈ છે છાલને બદલે શું સમજે છે કે ભસ કે ભો ભંસ એ રીતના તો ભાઈ ઝોન છે શું કરવામાં છે બાવ વાવ કરીને કૂતરાની જેમ ભસવા માંડે છે તો ત્યાર પછી જોઈએ આપણે આઠમું ટીચર કહે છે રાઈટ ડાઉન ધ ફોર્મ્યુલા ફોર વોટર કે ફોર્મ્યુલા એટલે કે કેનું સૂત્ર કે વોટર પાણીનું જે સૂત્ર છે તે લખો તો રમીલા શું લખે છે એચઆઈ કે એલ એમ એન ઓ તો ટીચર કે વોટ નોનસન કે શું આવું નોનસન કે વાહ્ય એવું કેમ લખવું છે કે આવું કાંઈ ફોર્મ્યુલા હોય તો રમીલા શું જવાબ આપે છે બટ સર યુ ટોલ્ડ અ સેસ્ટર્ડે એટલે કે તમે તો અમને ગઈકાલે કીધું હતું ધેટ ધ ફોર્મ્યુલા ફોર વોટર ઇઝ એચ ટુ ઓ કે ફોર્મ્યુલા વોટરની ફોર્મ્યુલા છે એચ ટુ ઓ છે પરંતુ ટીચરે કઈ રીતના કીધું હતું એચ પછી નીચે ટુ અને પછી ઓ એ રીતના એચ ટુ અને આ બેન શું સમજાય એચ ટુ એટલે કે એચ થી ઓ એટલે બેને એને ફોર્મ્યુલા કઈ રીતના લખી નાખી એચ આ જે કે એલ એમ એન ઓ ત્યાર પછી નવમું છે અમર કહે છે દીપુ વાય હેવ યુ કવરેડ યોર ફેસ કવરેડ એટલે કે ઢાંકવું કે તે શા માટે તારો ફેસ છે ચહેરો છે એ ઢાંકી દીધો છે છે દીપુ બીકોઝ કારણ કે માય પાપા હેઝ ટોલ્ડ મી મારા પપ્પાએ મને કીધું હતું ડોન્ટ શો મી યોર ફેસ ઇફ યુ ફેલ કે તું જો ફેલ થઈ જાય તો તારો ચહેરો મને દેખાડતો નહીં એટલા માટે મેં મારો ચહેરો ઢાંકી દીધો એટલે કે ભાઈ છે એ ફેલ થઈ ગયા છે અને છેલ્લે છે ટેન મુ લાસ્ટ શું કહે છે લેડી વોન્ટ ટુ રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર કે છે ક્યાં જાય છે તો કે કપડાની દુકાને તૈયાર કપડાની દુકાને છે ધ ધ મેન એટ કાઉન્ટર ઉપર જે માણસ બેઠો છે તે તેનું સ્વાગત કરે છે અને કહે છે શોપકીપર કહે છે વેલકમ મેડમ કે સ્વાગત છે મેડમ તમારું વોટ વુડ યુ લાઈક ટુ બાય કે તમારે શું ખરીદવું છે તો લેડી જવાબ આપે છે કેન યુ શો મી અ સ્મોલ બ્રાઇટર કલરડ સ્વેટર કે એક બ્રાઇટ એક ચમકતા કલરનું એક સ્વેટર મને દેખાડશો તો શોપકીપર કહે છે ઓહ યસ વોટ સાઇઝ કે હા કે જરૂર કઈ સાઇઝનું તમારે સ્વેટર જોઈએ છે લેડી કે હું આઈ હેવ નો આઈડિયા મને કંઈ આઈડિયા નથી કે કઈ સાઇઝનું મારે સ્વેટર લેવું છે શોપકીપર કહે છે વોટ ઇઝ ધ એઝ ઓફ યોર ચાઇલ્ડ ચાઇલ્ડ એટલે કે બાળક તમારા બાળકની છે ઉંમર કેટલી છે તો લેડી કહે છે નો ઇટ ઇઝ નોટ ફોર અ ચાઇલ્ડ કે ના કે તે કે બાળક નથી આઈ વોન્ટ ટુ બાય ઇટ ઇઝ અ બર્થડે ગિફ્ટ ફોર માય ડોગ શું કહે છે કે મારે છે એ આ સ્વેટર ખરીદવું છે મારા કૂતરાનો બર્થડે આવે છે ને બર્થ ડેની ગિફ્ટ દેવા માટે મારે સ્વેટર ખરીદવું છે તો શોપકીપર કહે છે ઇઝ ઇટ સો વાય ડોન્ટ યુ બ્રિંગ યોર ડોગ હિયર એન્ડ ટ્રાય વન એ કે શા માટે કે તમે તમારા કૂતરાને અહીં લા નથી લાવ્યા અને ટ્રાય એકવાર ટ્રાય નથી કરી તમે તમારા કૂતરા અહીં લઈ આવો અને ટ્રાય કરી લ્યો એને કેવડું સ્વેટર જોઈએ છે તો આ લેડી સરસ મજાનો મસ્ત જવાબ આપે શું જવાબ ઓ નહીં કેરે નહીં આઈ કાન્ટ ડૂ ધેટ કે હું તેવું કાંઈ કરી શકતી નથી આઈ વોન્ટ ટુ ગીવ અ સરપ્રાઇઝ ટુ માય ડોગ કે મારે મારા કૂતરાને છે સરપ્રાઇઝ દેવી છે અમે આ લેડીને કોણ સમજાવે કે કૂતરાને સરપ્રાઇઝ જો કે ના જો એનાથી એને કાંઈ ફરક પડતો નથી વ્યક્તિને ફરક પડે છે પણ આ પ્રાણીને ફરક પડતો નથી પણ તો આ લેડી છે એ આપણા જેવી હશે એટલે શું કહે છે તો હું કૂતરાને અહીં ન લાવું કૂતરાને નહીં લાવું તો તેને ખબર પડી જાય કે મને આ મેડમ છે બર્થડે ગિફ્ટ દેવાના છે એટલે હું કૂતરાને તો અહીં ન લાવી શકું કારણ કે મારે તેને સરપ્રાઇઝ દેવી છે આ સરસ મજાના દસ છે જોક છે ટીચકા રમૂજ છે તો ચાલો હવે જોઈએ આપણે તેના પછી તેની એક્સરસાઇઝ એક્સરસાઇઝમાં આપેલું છે પ્રથમ કે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ વર્ડ્સ એન્ડ ધેર મિનિંગ કે એક લિસ્ટ આપેલું છે અને તેની સામે તેના મતલબ પણ આપેલા છે ધે આર ઓલ મિક્સ અપ કે તેઓ બધા છે મિક્સ થઈ ગયા છે મેક પેર એન્ડ રાઈટ ધેમ ઇન ધ બોક્સ કે તમારે પેર બનાવવાની છે અને સામે તમારે તેને લખવાનું છે ત્યાં ક્રમ પણ આપેલા છે સાઈડમાં બધા શબ્દ મિક્સ આપેલા છે તો આપણે જોઈએ કે કયો કયો શબ્દ કોને અનુરૂપ છે તો નેરેટ નેરેટ એટલે શું થાય વર્ણન કરવું તો વર્ણન કરો બીજો કયો શબ્દ એવો છે કે જેનો મતલબ વર્ણન કરવું એવો થાય છે તો

રસ્તો વર્ણન યુક્તિ આપણે કયો જો યુક્તિ મેળવવી હોય તો કે આ રસ્તે જાઓ તો તમને ત્યાં પહોંચી જશે એવું કહીએ ને તો એના જેવો બીજો શબ્દ છે વે વે એટલે કે રસ્તો તો આ બંને શબ્દ સામે સામે લખી નાખવાના ત્યાર પછી ચોથો શબ્દ છે સ્કેલ સ્કેલ એટલે શું થાય માપવું ટ્રાય કરવી તો એના જેવો બીજો શબ્દ કયો છે ટ્રાયલ ટ્રાયલ એટલે પણ આપણે માપવું ટ્રાય કરવી તો એ બંને શબ્દ સામે લખી નાખવાના ત્યાર પછી જે સ્પોટ સ્પોટ એટલે શું થાય નિશાન તો તેના જેવો બીજો શબ્દ કયો છે માર્ક માર્ક એટલે પણ શું થાય નિશાન તો તે બંને લખી નાખવાના સમસમી ત્યાર પછી છે ડિસ્કવર ડિસ્કવર એટલે શું થાય ડિસ્કવર એટલે કે શોધ શોધ કરવી તો શોધ કરવીને બીજું શું કહેવાય ફાઇન્ડ આઉટ ફાઇન્ડ આઉટ એટલે પણ શું થાય શોધવું ગોતવું શોધ કરવી અને ત્યાર પછી છેલ્લો શબ્દ છે એક એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રીમલી એટલે શું થાય અત્યંત ઘણું બધું તો એના જેવો બીજો શબ્દ કયો છે તો કે વેરી મચ વેરી મચ એટલે પણ ઘણું બધું તો આ બંનેને પણ તેની સામે લખી નાખવાના તો હવે આના પછી જે બીજો પ્રશ્ન છે આન્સર ધ ક્વેશ્ચન જે પ્રશ્ન છે પ્રશ્નના જવાબ તો આ પાંચે પાંચ પ્રશ્નના જવાબ તમારે હોમવર્કની અંદર કરવાના છે તો આ લેટ્સ લાભ ચોથું છે જે ફ્રોસ્ટ છે તે પણ અહીં પૂરું થાય છે અને આની સાથે જ આપણે ધોરણ સાતનો કોર્સ પણ પૂરો થાય છે તો તમે બધા બધા સરસ મજાની તૈયારી કરો અને સરસ મજાની એક્ઝામ આપો એ માટે બધાને ઓલ ધ બેસ્ટ ઓકે થેન્ક યુ